ઓકે. માનનીય અધ્યક્ષશ્રી, મારે આપના મારફત માનનીય મંત્રીશ્રીને વિનંતી કરવી, જે દાર અને બોર અને કૂવો કરતાં પહેલાં પાણી પીવાલાયક છે કે નહીં, અને જો પીવાલાયક હોય તો જ આપણે નવા દાર કે કૂવા મંજૂર કરીએ છીએ, એની બદલે ઘર વપરાશ માટે પણ આવા વિસ્તારની અંદર મંજૂરી આપવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વિપક્ષના નેતાએ જે વાત કરીમાં, માન્ય અધ્યક્ષશ્રી, પહેલાં તો બોર કરે ફિઝિબલ છે કે કેમ, એ ટ્રાયલ બોર થયા પછી પીવાલાયક છે કે કેમ, પછી એના આનુષંગિક કામ કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય આ સરકારે નીતિ નક્કી કરી છે કે આગામી દિવસોમાં જ્યાં ખાસ કરીને ખારાપાટ વિસ્તાર છે અથવા પીવાલાયક પાણી જ્યાં નથી મળતું ત્યાં સરફેસ વોટર આપવું, અને એના માટે માન્ય અધ્યક્ષશ્રી આપની પરમિશનથી હું ચોક્કસ કહીશ કે અમરેલી જિલ્લામાં 237 ગામ એવા હતા કે ત્યાં થોડી આવી થોડુંક પીવાલાયક પાણી ન મળે અથવા તો ઓછું મળતું હોય એવા, અને 4 શહેરોમાં માન્ય અધ્યક્ષશ્રી લગભગ 11,689 લાખ રૂપિયાની આ યોજનાઓ, ક્યાંક નવી યોજના અથવા ક્યાંક મોડિફાઈડ યોજના અને સરફેસ વોટર એ ગામ સુધી મળે એ માટેની માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અમારી આ સરકારે આ ગત બજેટમાં જોગવાઈ કરી છે, અને માન્ય અધ્યક્ષશ્રી એની પહેલાંની જે જોગવાઈઓ મંજૂર થયેલી છે. માન્ય અધ્યક્ષશ્રી, હું માન્ય સદસ્યશ્રીને, મારા વિપક્ષના નેતાશ્રીને હું કહું કે ખાસ કરીને જે પીવાના પાણીની મુશ્કેલીઓ, સાવરકુંડલાથી ખાંભા સુધીની જે યોજના આ મંજૂર થઈ છે અને કામ અત્યારે કામગીરી ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી, એવી જે વિસ્તારમાં ધારી ગ્રુપ વિસ્તારમાં જે ગાવડકા અને બોરજર વિસ્તારની અંદર જ્યાં પીવાના પાણીની થોડીક મુશ્કેલી છે એવા વિસ્તારમાં માન્ય અધ્યક્ષશ્રી ત્યાં પણ 3467 લાખ રૂપિયાની યોજનાનું કામ આજે ચાલુ પ્રગતિમાં છે. માન્ય અધ્યક્ષશ્રી, એવો થોડો વિસ્તાર છે લાઠી અને લીલિયા વિસ્તારમાં કે જ્યાં સુધારણા યોજનાનું કામ, માન્ય અધ્યક્ષશ્રી, ત્યાં 71 લાખ રૂપિયાની આ સુધારણા યોજનાનું કામ ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી, એવી બીજી લગભગ 11 યોજનાઓ અમરેલી જિલ્લામાં આજે કાર્યરત છે, ક્યાંક સુધારણાની યોજના છે અથવા તો ક્યાંક જે પાઇપલાઇન રાખી અને મોડિફાઈડ કરવા માટેની યોજના છે, પણ આવા ખારાપાટ વિસ્તારની અંદર પીવાનું પાણી સરફેસ વોટરનું ચોખ્ખું અને શુદ્ધ મળી રહે એ માટેની માન્ય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારે આયોજન કર્યું છે. Shut up.